એમનો આ એક લેટર છે જે એમના પુત્રના ટીચરને લખવામાં આવ્યો છે. પોતે એમના પુત્રના ટીચરને લખ્યો છે એટલે બહુ સારું છે, પોએટિક છે. એને આપણે ધ્યાનમાં રાખીને આપણે એ સમજવાનું છે. ફરીથી લિંકન સ્ટેટર ટુ હિઝ સન ટીચર વિચ ઇઝ રિટન બાય અબ્રાહમ લિંકન, જે પ્રશિક્ષક છે તે પોતે પોતાના બાળકના શિક્ષકને આ પત્ર લખે છે. એમાં શું શું વાત કરવામાં આવી છે એ પ્રમાણે આપણે જોઈએ છે ને. તો એબ્રાહમ લિંકન વોઝ ધ 16th પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ એન્ડ હી રોટ અ લેટર ટુ હિઝ સન ટીચર વ્હાઇલ હિઝ સન ઇઝ એન્ટરિંગ ધ સ્કૂલ. અબ્રાહમ લિંકન 16મા રાષ્ટ્રપતિ છે અમેરિકાના, અને તેમણે આ લેટર તેમના પુત્રના ટીચરને અમેરિકામાં જ્યારે એમનો પુત્ર સ્કૂલમાં દાખલ થાય છે ત્યારે લખ્યું છે. ઓલધો ધીસ લેટર વોઝ રિટન ઓવર 100 યર એગો, આ લેટર 100 વર્ષ જૂનો છે, પણ ધીસ લેટર ઇઝ રિલેવન્ટ ટુડે, પણ આજે પણ એ લેટર ખૂબ જ પોપ્યુલર છે. ઇવન ફાધર વોન્ટ્સ હિઝ ચાઇલ્ડ ટુ ગેટ ધ બેસ્ટ એજ્યુકેશન. એક પિતા, ભલે એ રાષ્ટ્રપતિ હોય કે સામાન્ય માણસ હોય, દરેક પિતા પોતાના બાળકને સારું શિક્ષણ આપવા માંગતા હોય છે. સો દેટ ધ ચાઇલ્ડ મે વન ડે ગ્રો અપ ટુ ધ સક્સેસફુલ પર્સન. અને બધા જ બાળકોના જે પિતા છે એ વિચારતા હોય છે કે મારો બાળક મોટો થઈને કંઈ બને, કોઈ સક્સેસફુલ વ્યક્તિ બને. ઇન ધીસ લેટર ટુ હિઝ સન ટીચર, અબ્રાહમ લિંકન રિક્વેસ્ટ ટુ હિઝ સન ટીચર ઇન્ક્લુડેડ ઇન હિઝ બોયસ ક્વોલિટી દેટ હી ફીલ વુડ બી ધ બેસ્ટ. એટલે એમાં એવું કહેવામાં આવ્યું છે કે લિંકન બાળકના શિક્ષકને એવું કહે છે કે તમે મારા બાળકને જેવી ક્વોલિટીનું ભણાવવા માગતા હોય બધું ભણાવો, અને તમે પેમ્પર કરો, વર્ષો ભલે બહુ વધારે બધું પેમ્પર બી ના કરો, જરૂર પડે તો એને શું કરો, થોડું ધમકાવાનું બી રાખો, પણ એને વ્યવસ્થિત પ્રમાણે ભણાવો. આગળ શું કહે છે, ઓલ ધો ઇટ્સ સીમ્સ ટુ બી ડિફિકલ્ટ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એટલે કે આ મેં તમે જે વાત કરી છે શિક્ષક કહે છે ને કે બહુ ગમે તમે વધારે મોટો ટાસ્ક આપ્યો છે, પણ ઇમ્પોસિબલ નથી. શું કહે છે અહીંયા, એ થઈ શકશે. ધ સબ્જેક્ટ કેન બી લર્ન ટુ સેમ એક્સટેન્ડ બાય ધ ચાઇલ્ડ ઇટસેલ્ફ, બટ ધ વેલ્યુ કન્વે થ્રુ ધ ઇન્ટરેક્શન્સ આર રજિસ્ટ્રેશન ફોરવર્ડ. સ્ટુડન્ટ્સ ઓલવેઝ રિમેમ્બર ધ ટીચર ફોર ધીસ. ઇન ધીસ લેટર ધ ફાધર રાઇટ ટુ હિઝ સન્સ ટીચર ટુ ટીચ ઓર નોટ ઓનલી ધ સબ્જેક્ટ બટ ઓલ્સો હાઉ ટુ બી ગુડ પર્સન. અહીં એવું વાત કરવામાં આવી છે કે તમે મારા બાળકને ચોપડીનું જ્ઞાન તો આપો જ, પણ બહારની જે સંસ્કૃતિ છે, જે સંસ્કાર છે, જે પ્રકૃતિ છે, એના વિશે પણ એને નોલેજ આપો તમે. એટલે ઇન શોર્ટ, લિંકન એક એવા માણસ છે કે જે પોતાના બાળકને ભણવા ઉપરાંત બીજા બધા વાતો જે કે સમાજની, સામાજિક છે, કુદરતી છે, નેચર છે, એના વિશે પણ અભ્યાસ કરવાની વાત કરાવે છે. ટીચર્સ આર ધ બેકબોન ઓફ ધ કોમ્યુનિટી. શું કહે છે અહીંયા, ટીચર આર ધ બેકબોન ઓફ ધ કોમ્યુનિટી. અને એક કહેવત છે ઇંગ્લિશમાં, ધ સ્કૂલ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ ધ સોસાયટી. ધ સ્કૂલ ઇઝ ધ રિફ્લેક્શન, એટલે કે શાળા છે એ સમાજનું પ્રતિબિંબ છે. જ્યાં બાળકો જેવા માઉન્ટ છે, માઉન્ટ એટલે ઘડાય છે, એ પ્રમાણે એમનું વ્યક્તિત્વ નીકળે છે. તો આપણે એને સ્ટડી રિયલમાં લઈએ એને, તો પહેલાં હું તમને સિમ્પલી ગુજરાતીમાં સમજાવી દઉં છું કે મૂળ રીતે કહીએ તો આ એક કાવ્યાત્મક પત્ર છે. લિંકન શિક્ષકને કહે છે કે તેણે જિંદગીના અન્યાયની વાત કરવાને બદલે સારું અને સાચું શું છે તેની વાત કરો. એટલે કે છે બેઝિકલી ધીસ ઇઝ અ પોએટિક લેટર. લિંકન ઇઝ ટેલિંગ ધ ટીચર ટુ લેક્ચર નોટ ઓફ ધ ઇનજસ્ટિસ ઓફ લાઈફ બટ રાધર ટુ ઇમ્પ્રેસ વોટ ઇઝ ગુડ એન્ડ રાઇટિયસ. લિંકન વોન્ટ હિઝ સન ટુ જસ્ટ એન્ડ નોબેલ. લિંકન કહે છે કે તે એક સારો ઉમદા વ્યક્તિ બને અને એક સારો ન્યાયી વ્યક્તિ, ન્યાય આપનારો વ્યક્તિ બને. લિંકન પોતાના સુપુત્રને માનવીય, સત્યનિષ્ઠ, દયાળુ, બળવાન, નિખાલસ બનવાનું કહે છે. કે લિંકન વોન્ટ ટુ હિઝ સન ટુ ઓનરેબલ, ટ્રુથફુલ, મર્સીફુલ, દયાળુ, સ્ટ્રોંગ અને ફોર્થવિથ, એટલે કે ઉમદા. લિંકન વોન્ટ્સ હિઝ સન ટુ હેવ ધ સ્ટ્રેન્થ ટુ ડૂ વોટ ઇઝ રાઇટ, ડુ નોટ ક્વાઇલ અંડર વોટ ઇઝ ડાર્ક એન્ડ રોંગ. શું કહે છે અહીંયા છેલ્લે, પોતાના પુત્રને જે સાચું કરવાનું કહેવાનું કે સાચું સાચું જ કહેવાનું, ખોટું હોય તો ખોટું જ કહેવાનું, ટોળાને અનુસરવાનું નહીં. ભલે ટોળું કહેતું હોય કે તું ખોટો છે ખોટો છે, પણ તું સાચું હોય તો તારે તટસ્થથી ત્યાં ઊભું રહેવું જોઈએ. અને આગળ શું કહે છે, આ પત્રમાં જે ખરેખર કાવ્ય છે, લિંકન શિક્ષકને એવું કાંઈ કરવાનું કહે છે કે તેનો સુપુત્ર એક સારો નાગરિક બને. હી વોન્ટ ટુ બી ગુડ સિટીઝન. લિંકન પોતે કહે છે તેની જવાબદારી મોટી છે, પણ શિક્ષકે પોતે જે કાંઈ કરી શકે તે કરવું જોઈએ. આ કવિતા વિદ્યાર્થીના
ઘડતર માટે શિક્ષકની મહાનતા સુંદર રીતે વર્ષાવે છે. શું કહે છે અહીંયા? This poem beautifully tells the importance of the teacher in the character formation of the students. His son has learned that all men are not just and all men are not true. જો આ વસ્તુ કરી બધા માણસો સારા નથી અને બધા માણસો ખરાબ નથી, લેકિન તેનો સુપત્ર શીખવું પડે છે કે બધા મનુષ્યો ન્યાય એટલે સારા નથી અને બધા મનુષ્યો સાચા પણ નથી. શિક્ષકે તેને ઘણી બાબતો શીખવી પડે છે કે દુર્જર વ્યક્તિ છે વિલન હોય તે તો એ કેવો હોય છે ના એક હીરો બી હોઈ શકે છે અને સ્વાર્થમાં ડૂબેલો નેતા એક સમર્પિત મહાનાયક પણ હોઈ શકે છે. એક બે બાજુ બતાવી છે, એક વિલન છે તો એક બાજુ હીરો છે, એક સ્વાર્થી નેતા છે તો એક સમર્પિત નેતા છે, શત્રુ છે તો શું હશે મિત્ર પણ હોય છે. એટલે કે શું કહે છે તે લાસ્ટમાં, ફોર એવરી એનિમી ધેર ઇઝ અ ફ્રેન્ડ. ધ ટીચર શુડ કીપ ધ બોય અવે ફ્રોમ એનિમી. બાળકને એટલે મીન્સ કે લિંકન શિક્ષકને કહે છે કે મારા બાળકને ઈર્ષાથી દૂર રાખજો, બીજા લોકોની ઈર્ષા ના કરે અને એનામાં એના મોઢા પર હંમેશા સૌમ્ય હાસ્ય એટલે કે ટીચ હિમ ધ સિક્રેટ ઓફ ધ ક્વાઇટ લાફ્ટર. હિઝ સન શુડ લર્ન ધેટ બુલી આર ધ ઇઝીએસ્ટ ટુ ડિફેક્ટ. બાળક બુલી એટલે ગુંડા ખરાબ વ્યક્તિઓ છે, એટલે કે તેના સુપુત્રને શિક્ષકે શીખવું પડે કે ગુંડાઓને છેતરવું સહેલું હોય છે. શિક્ષકે આશ્ચર્યમાં નાખનારા પુસ્તકોનું વિશ્વ જો અહીંયા શું કહે છે બાળકને મીન્સ કે શિક્ષકને કે તમે એને પુસ્તકો વિશેનું નોલેજ આપજો. પુસ્તકો એ દુનિયાનું રહસ્ય છે, એટલે પુસ્તક વાંચશે તો એનું માઇન્ડ નીકળશે. અને આગળ શું કહે છે, તેણે પ્રકૃતિમાં રહેલા રહસ્યો એટલે પ્રકૃતિનું દર્શન કરાવ્યું. આપણે રવિન્દ્રનાથ ટેગોર છે શું કહેતા, તેને તમે પ્રકૃતિને અનુસરો, પ્રકૃતિમાં ભણાવો, એટલે પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ પર વાત કરે છે. વિચારોનો પૂરતો સમય આપવો પડે એટલે કે આકાશ મોટા પંખી, સૂર્યપ્રકાશમાં ગુજરાન કરતી મધુમક્ખીઓ, લીલા ડુંગરા પર ખીલેલા પુષ્પોના સનાતન રહસ્ય અંગે તમે એને ખૂબ જ વિચારણાપૂર્વક સમજાવો. એટલે કે ઇન ધ બર્ડ્સ ઇન ધ સ્કાય, ધ બીઝ ઇન ધ સન એન્ડ ધ ફ્લાવર ઓફ ધ ગ્રીન હિલ સાઇડ, ધ ટીચર શુડ ટીચ હિમ દેટ ઇઝ મોર વન્ડરબલ ટુ ફેલ દેટ ચીટ. જો એ શું કહે છે બાળકોને, મીન્સ કે બાળકને તમે ચીટિંગ કરતા એટલે કોપી કરતા ના શીખવાડતા, શિક્ષકે તેને શીખવવું જોઈએ કે છેતરપંડી કરવાથી નિષ્ફળતા થવું વધારે સારું, એટલે કે તમે ફેલ થશો વાંધો નહીં પણ ચીટિંગ એટલે કે ચોરી કરતા નહીં. હી શુડ હેવ ફેથ ઇન હિઝ ઓન આઈડિયા, તેને પોતાના વિચાર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને છેલ્લે એવું કહે છે કે લાઇક સ્ટીલ બીકમ સ્ટ્રોંગ ઓનલી વેન ઇઝ પુટ ઇન ફાયર, મીન્સ કે જ્યારે લોખંડને તમે અગ્નિમાં તપાવો તો વધારે મજબૂત બને છે. એમ તારે પણ એકદમ તપવું પડશે, મીન્સ કે તમારે મારા બાળકને એકદમ તપાવવો પડશે, વધારે પડતા લાડક આપતા નહીં અને વધારે પડતું એને છૂટ બી ના આપતા અને ધીરજ બી એટલી ના કરતા અને ઇમ્પેશન મીન્સ કે અધીરતા બી ના બતાવતા. આ રીતે લિંકન છે એવું કહે છે કે લિંકન સેડ ધેટ નો ધેટ હી વોઝ ગિવન ધ ટીચર અ બિગ ટાસ્ક, કે મેં તમને મોટી જવાબદારી આપી છે, બટ ધ ટીચર શુડ ડુ વોટ હી કેન, પણ ટીચર તેમના પ્રમાણે કોઈ બી વસ્તુ કરી શકે છે. લિંકન સે અ બોય ઇઝ અ ફાઇન ફેલો, કે મારો બાળક ખૂબ સારો વ્યક્તિ છે, એન્ડ હી હોપ હી વિલ ટર્ન ટુ બી નાઇસ સિટીઝન વિથ ધ લર્નિંગ હી ઇઝ ગોઈંગ ટુ રિસીવ. અને મારો છોકરો એક સારો વ્યક્તિ છે, એક સારો મજાકિયો વ્યક્તિ છે અને હું આશા રાખું છું કે તમે એને એક સારો સિટીઝન બનાવી શકો છો. તો થેન્ક યુ, ધીસ લેસન ઇઝ વેરી નાઇસ. અને આના ક્વેશ્ચન આન્સર અને એમસીક્યુ હું તમને સેન્ડ કરું છું.